કામરેજના પરબ ગામે રસ્તા પર મોટરસાઇકલ પર જતા ઇસમને બે મોટરસાઇકલ ચાલકોએ મની ટ્રાન્સફર અને ટ્રાવેલ્સના સંચાલકને રસ્તે રોકી 2.35 લાખ અને ટેબ્લેટની લૂંટ કરી અને ભાગી છૂટ્યા હતા. ગુનામાં જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓને કડોદરાથી ઝડપી પાડી 95,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ગત 10 ફેબ્રુઆરીના રોજ કામરેજ તાલુકાના પરબ ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝથી પરબ ગામ તરફ જવાના સુખવેદાંત ઇન્ડસ્ટ્રીઝ તથા ખુશ્બુ ફાર્મ પાસે આવેલ રોડ ઉપર ટ્રાવેલ્સ અને મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા જીસાન બાબા મુસ્તાક અલી સૈયદને બે મોટરસાઇકલ ઉપર આવેલા 4 અજાણ્યા ઇસમોએ ધમકાવી રૂપિયા 2.35 લાખ તથા સેમસંગ કંપનીનું ટેબ્લેટ ભરેલ બેગની લૂંટ કરી અને નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં જિલ્લા એલસીબી પોલીસે બાતમીને આધારે કડોદરા ગબ્બર માતાના મંદિર પાસે કડોદરાથી સુરત તરફ જવાના રોડ પર લિંબાયતમાં રહેતા મોહમ્મદ હસન મુસ્તાક અહેમદ શેખ અને મુકીમ અહેમદ શેખ સિદ્દીકીની ધરપકડ કરી તેની પાસેથી 2 મોટરસાઇકલ અને 36,000 રોકડ મળી 95,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અખ્તર અને આલમને આપેલ ટ્રીપને આધારે તેમના અન્ય સાગરીતો બુચ્ચુ નૂરે શાહરૂખ સલમાન સાથે મળી અન્ય લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ જિલ્લા એલસીબી કરી રહી છે.